સુરતમાં કારગિલ દિવસની ઉજવણી નિમિત્તે સુરત મહાનગરપાલિકા દ્વારા કારગિલ ચોક ખાતે યુદ્ધમાં ભારતીય સૈનિકોએ લહેરાવેલી વિજય પતાકાને યાદ કરી શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી આ કાર્યક્રમમાં મેયર સહિતના અધિકારી પદાધિકારીઓએ શહીદોને પુષ્પાંજલિ અર્પી હતી આ ઉપરાંત સુરતમાં બનનાર શૌર્ય મેમોરિયલ શહીદ સ્મારકમાં કારગિલ યુદ્ધની યાદોનો પણ સમાવેશ કરવામાં આવશે સુરતમાં કારગિલ વિજય દિવસની ઉજવણી કારગિલ ચોક ખાતે કરવામાં આવી હતી જેમાં સુરતના મેયર હેમાલી બોગાવાલા પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓએ શહીદોને પુષ્પાંજલિ અર્પી હતી સાથે જ સુરતમાં બનનાર શૌર્ય મેમોરિયલ શહીદ સ્મારકમાં કારગીલ યુદ્ધની યાદોનો પણ સમાવેશ કરવામાં આવશે સ્મારકમાં કારગીલ યુદ્ધના શહીદો વિશેની માહિતી બોફોર્સ તોપ મોટાર ગન બેરલ જેવા યુદ્ધમાં ઉપયોગમાં લેવાયેલા શસ્ત્રોની નાની પ્રકૃતિઓ પ્રદર્શિત કરવામાં આવશે અહીં એક શહીદ સ્તંભ પણ બનાવવામાં આવશે જ્યાં શહીદોને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમો યોજવામાં આવશે સુરત મહાનગરપાલિકાના ઝોનલ ઓફિસર મહેશ ચાવડાએ જણાવ્યું હતું કે સિદ્ધિ વિનાયક મંદિર પાછળ આશરે ત્યાંસી હજાર પાંચસો સાહીઠ ચોરસ મીટર જગ્યામાં શહીદ મેમોરિયલ ડ્રાફ્ટ

ત્યાસી હજાર પાંચસો સાહીઠ ચોરસ મીટર વિસ્તારમાં બનાવવામાં આવી રહ્યું છે ખુલ્લી જગ્યા તરીકે કુલ છોતેર હજાર પાંચસો સાહીઠ ચોરસ મીટર અને કુલ સાત હજાર ચોરસ મીટરમાં વિવિધ બાંધકામો બનાવવામાં આવશે પ્રથમ તબક્કામાં પ્રવેશ પ્લાઝા શૌર્ય દ્વાર એકતા સ્ક્વેર ડિસ્પ્લે ગેલેરી એક્સિસ ગેલેરી સમયનો ધરી મેમરી સ્ક્વેર અને શહીદ સ્તંભ મેડિટેશન માટે ખુલ્લી જગ્યાના કાર્યક્રમો યોજાશે અહીં લખેલી હસ્તલેખન શહીદો માટેના સંદેશથી શણગારવામાં આવશે ભારતીય સેના સ્વતંત્રતા સેનાનીઓ અને રાષ્ટ્ર માટે બલિદાન આપનારા સામાન્ય નાગરિકોની માહિતી પ્રદર્શન ગેલેરીમાં પ્રદર્શિત કરવામાં આવશે થ્રી અને ફોર પ્રોજેક્ટર સિસ્ટમ સાથે વિવિધ મુવીઝ અને દસ્તાવેજી પ્રદર્શિત કરવામાં આવશે આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા આંગણ ના વિશાલભાઈ શાહે જણાવ્યું કે શહીદ સ્મારકના બીજા તબક્કાની કામગીરી બાવન હજાર આઠસો ત્યાંસી ચોરસ મીટરમાં આશરે એકવીસ પોઈન્ટ બેતાલીસ કરોડ રૂપિયા છે ઓર્ગેનિક તળાવ બનાવવામાં આવશે જેમાં તોફાનનું પાણી એકત્રિત કરવામાં આવશે આ પાણીનો ઉપયોગ સિંચાઈ માટે કરવામાં આવશે શાંતિવન એક એવું ક્ષેત્ર હશે જ્યાં ઝાડની શ્રેણી હશે અર્બન ફોરેસ્ટની તર્જ પર તૈયાર કરવામાં આવશે અને તે શાંતિવન ઓક્સિજન પાર્કના રૂપમાં પણ થશે અહીં જોગિંગ ટ્રેક પણ હશે અહીં પર્યાવરણનું ધ્યાન રાખવામાં આવશે અહીં ગ્રીનરી બેટ તૈયાર કરવામાં આવશે જે પર્યાવરણ સંરક્ષણના હેતુને પૂર્ણ કરશે કોરોનાને કારણે શહીદ સ્મારક પ્રોજેક્ટનું નિર્માણ કાર્ય પણ ઘણા મહિનાઓથી બંધ હતું આ પ્રોજેક્ટનું બાંધકામ લગભગ વીસથી થી બાવીસ ટકા થઈ ચૂક્યું છે માર્ચ બે હજાર વીસમાં માં જ્યારે કોરોના ફેલાયો ત્યારથી આ પ્રોજેક્ટનું બાંધકામ બંધ કરાયું હતું તાજેતરમાં છેલ્લા બે મહિનાથી આ પ્રોજેક્ટના નિર્માણ કાર્યને વેગ મળ્યો છે